ભુજ ખાતે સોનીવાડ ખાતે આવેલી હવેલીના 11મા પાટોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેરના મધ્યમાં આવેલ સોનીવાડ વિસ્તારમાં પબુરાઈ ફળિયા ખાતે કડી સંપ્રદાયની આ હવેલીની સ્થાપના 11 વર્ષ પહેલાં કરાઈ હતી. ત્યારથી આ હવેલી ખાતે અનેકવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. હવેલીના પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. તે ઉપરાંત હવેલી ખાતે આવતીકાલે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે હવેલીના ટ્રસ્ટી શ્રી અગ્રવાલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે આપણે શ્રી કડી અમદાવાદ દ્વારકેશલાલજી એની હવેલીમાં 11મો પાટો ઉત્સવ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમ રાખેલ છે, જેમાં ઘણા વૈષ્ણવ લાભ રહી રહ્યા છે. એને 11 તારીખના આપણે મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે, તો એમાં ઘણા વૈષ્ણવને લાભ લેવાની વિનંતી છે કે પધારે અને એમ 11મો પાટો ઉત્સવની આયોજનમાં સહભાગી બને. એમાં મહાપ્રસાદમાં હજારો માણસો થાય છે અને અમારા બધા ટ્રસ્ટીગણ, જેમ અધ્યક્ષ પ્રમુખપદે અમારે અયોધ્યા પ્રસાદ અગ્રવાલ, ઉપપ્રમુખ જગદીશભાઈ ઝવેરી, મંત્રી શ્રી ગિરીશભાઈ જોશી, મહેશભાઈ અને બધા અન્ય ટ્રસ્ટીઓ બધા એનામાં જહેમત ઉઠાવી રહ્યા છે અને બહુ સરસ આયોજન ચાલી રહ્યો છે. આજે પણ ઘણા વૈષ્ણવ લાભ રહી આ ફૂલ મંડળીનું આ દર્શન છે. કાર્યક્રમને તો 3 દિવસનું આયોજન કરેલું છે, તેમાં આજે જેમાં ફૂલ મંડળી છે, કાલે નંદુ સવારના નંદ ઉત્સવ હતો અને કાલે આપણે વ્રજકમલનું છે મનોરથ અને 11 તારીખના મહાપ્રસાદના અને ચીરાનનું પ્રોગ્રામ રાખેલ છે.